પાદરા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પાદરા નગર સેવા સદન ખાતેથી એક રેલીનું આયોજન કરાયું. પાદરા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પાદરા નગર સેવા સદન ખાતેથી એક રેલીનું આયોજન કરેલ હતું, જેને ઉપપ્રમુખ નિરાલીબેન પટેલ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવેલ. આ રેલીમાં સેવા સદન 46માંથી 10 જ કર્મચારી હાજર રહેલ, તેમજ પાદરા સેવા સદનના માત્ર ઉપપ્રમુખ નિરાલીબેન પટેલ હાજર રહેલ, બાકીના તમામ કોર્પોરેટર ગેરહાજર હતા. સાથોસાથ આ ગત વર્ષ 5 જૂન 2017 રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય ફન સ્ટ્રીટ સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવેલ, જેમાં લાખો રૂપિયાના ખર્ચ કરવામાં આવેલ, પરંતુ ઇચ્છાશક્તિના અભાવે આજ દિન સુધી એક પણ છોડ કે વૃક્ષનું જતન થઈ શક્યું નથી. લાખો રૂપિયાની પાણીની જેમ વેડફાઈ રહ્યા છે, જેમાં પાદરા શહેરમાં જ્યાં ત્યાં ગંદકીના ઠેર ઠેર ઢગલાને ઢગલા નજરે પડી રહ્યા છે. વિશ્વ પર્યાવરણ દિવસની નીરસ ઉજવણી પાછળ તાજેતરમાં યોજાયેલા પાદરા નગર સેવા સદનની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી મનાઈ રહ્યું છે. આજરોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે 5 જૂન નિમિત્તે પ્લાસ્ટિક હટાવો, પર્યાવરણ બચાવો એ હેતુ માટે, જનજાગૃતિ માટે પાદરા નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિસ્તારમાં કર્મચારીઓની તથા સદસ્યોની રેલી કાઢેલ છે અને પબ્લિકમાં એક સારો સંદેશ ફેલાય એ માટે વિવિધ વિસ્તારોમાં સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવેલ છે. આજે પ્રોગ્રામ છે એની અંદર કેટલા કર્મચારીઓને કીધું હતું અને કેટલા આવ્યા છે? આજે તમામ કર્મચારી 40 થી 45 કર્મચારીઓ જે છે પાલિકાના, એમાં 12 થી 15 વ્યક્તિઓ કર્મચારી આવેલ છે. અને જે કોર્પોરેટરો છે એમાંથી કેટલા આવ્યા? કોર્પોરેટરમાંથી એક ઉપપ્રમુખ નિરાલીબેન પટેલ જ આવેલા છે, અન્ય એટલા જ આવેલા. કર્મચારીઓ સામે શું કાર્યવાહી? કર્મચારીઓ સાથે અમારી હાયર ઓથોરિટી ચીફ ઓફિસર સાહેબ સાથે અમે રિપોર્ટ કરીશું અને એમની સાથે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. પ્રજેશ શાહ, KTV ન્યૂઝ, ગુજરાતી, પાદરા.